જિલ્લામાં મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તે આપણા તમામ બનાસકાંઠા જિલ્લાના નાગરિક સુધી આપના માધ્યમ દ્વારા પહોંચાડવા માગું છું, કારણ કે એની અમલવારી આવતીકાલે વહેલી સવારથી ચાલુ થાય છે. તો આ ટીવી માધ્યમ દ્વારા તમામ માણસોને આ જાહેરનામાના નિયમોની ખબર હોવી જરૂરી છે. જે અર્થે જાહેરનામું મહેરબાન શ્રી કલેક્ટર બનાસકાંઠા દ્વારા જે બનાવવામાં આવ્યું છે એની અંદર અત્યાર સુધી લોકડાઉનના નિયમોમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે અને લોકડાઉનની અમલવારી વધુ કડક થાય એ પ્રમાણેનું જાહેરનામું છે, જેમાં સૌથી પ્રથમ મુદ્દો છે કે દૂધનું વિતરણ, મિલ્ક ડિસ્ટ્રીબ્યુશન, એ માત્ર અને માત્ર 5 વાગ્યા સવારે, અર્લી મોર્નિંગ 5 વાગ્યાથી લઈ અને 9:30 સુધી જ રહેશે. 9:30 તમામ દૂધ વિતરણ બંધ થઈ જશે અને 10 વાગ્યા સુધીમાં દૂધ વિતરણ કરનાર કર્મચારીઓએ પણ ઘરે પહોંચી જવાનું રહેશે. 10:05 એમ કહેશે કે મેં દૂધનું વિતરણ કરવા માટે ગયા હતા અને પરત થયે છે, તો પણ એમની ઉપર કાર્યવાહી કરવામાં આવશે, એટલે એ બાનું પણ નહીં ચાલે. નંબર 2, જે મેડિકલ સ્ટોર અત્યાર સુધી ખુલ્લા રહેતા હતા એ તમામ મેડિકલ સ્ટોર બંધ કરી અને એના એસોસિએશન દ્વારા જે નક્કી કરવામાં આવશે, વોર્ડ વાઇઝ માત્ર ને માત્ર એક જ મેડિકલ સ્ટોર ખુલ્લો રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં પણ એક ગામ દીઠ એક મેડિકલ સ્ટોર ખુલ્લો રહેશે, બાકીના તમામ મેડિકલ સ્ટોર બંધ રહેશે. નંબર 3, જે શાકભાજી ફ્રૂટ્સની લારીઓ અને વિક્રેતાઓ જે વિતરણ કરતા હતા એની ઉપર પણ મોટો કાપ આપવામાં આવ્યો છે, જેની અંદર સવારે 7:00 થી લઈ અને 10 વાગ્યા સુધી જ આ શાકભાજીઓ મળી શકશે અને 10:30 વાગ્યા સુધીમાં એ તમામે ઘરે પહોંચી જવાનું રહેશે. આ ઉપરાંત જે મોર્નિંગ વોક, ઇવનિંગ વોક માટે લોકો નીકળી પડે છે, જેને ખૂબ જ અગાઉથી પણ કહેવામાં આવ્યું છે કે લોકડાઉન હોવાથી અને કોરોના સંક્રમિત ન થાય તે માટે ઘરની બહાર ન નીકળો, તેમ છતાંય આવા લોકો પણ નીકળતા હોય છે, તેની ઉપર પણ સખત કાર્યવાહી કરવામાં આવશે. હવે આ બધી વસ્તુઓનો જે સમયગાળો વિતરણનો છે એમાં જંતુનાશક દવાઓ, ખાતર, બિયારણ અને જે કરિયાણું છે એ તમામ વસ્તુ આવતીકાલ અર્લી મોર્નિંગથી સદંતર રીતે બંધ કરવામાં આવે છે, જેમાં માત્ર ને માત્ર તમે હોમ ડિલિવરી કરી શકશો ઓર્ડર ઉપર અને કોઈ પણ જાહેર દુકાનોમાં એ વેચાણ નહીં થઈ શકે. જેની અંદર ફરીવાર કહું છું કે કરિયાણું, ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, જેમાં ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ વગેરે જે બધા આવે છે એ તમામ ડેપો આજથી સદંતર બંધ રહેશે. માત્ર એમનું હોમ ડિલિવરી માટે કોઈ ઓર્ડર આવે તો એ જઈ શકશે. આ બધી વસ્તુઓની અંદર ખાસ પાણીનું પણ વિતરણ એક આવે છે, જેનો પણ સમયગાળો નિશ્ચિત કરવામાં આવ્યો છે, જેની અંદર સવારે કલાક 8:00થી 11:00 સુધી આ પાણીના વિતરણ થઈ શકશે, બાદ એ પણ બંધ કરી દેવામાં આવે. હવે સૌથી અગત્યની વાત એ છે કે આ વિતરણ કરતી વખતે પણ દ્વિચક્રી વાહનમાં 2 થી વધારે માણસો નહીં હોય અને દ્વિચક્રી વાહનમાં 1 થી વધારે માણસ નહીં હોય અને 4-ચક્રી વાહનમાં, 4-વ્હીલરની અંદર 2 થી વધારે માણસો નહીં હોય. જો દ્વિચક્રી વાહનમાં 1 થી વધારે માણસ હશે અને 4-વ્હીલની અંદર 2 થી વધારે માણસો હશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઈપીસી 188 મુજબ એ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે. એટલે ફરી મારા તમામ બનાસકાંઠા વાસીઓને મારી નમ્ર અપીલ છે કે આ અમલવારી કરવામાં અમારા પોલીસના તમામ કર્મચારીઓનો તમે સાથ આપશો, સહકાર આપશો, ઘરે રહેશો અને